शहेरमां रात्रि कर्फ्यू होवा छतां पण रावपुरा पोलीस मथक नजीक 6 दुकानोना ताळा तूटता पोलीस कार्यवाही पर सवाल उठ्या छे। रात्रि कर्फ्यूमां कोई पण व्यक्ति बहार निकले तो शहेरमां तैनात पोलीस काफलो तेने रोकीने सवालोनो मारो चलावी दंड फटकारी कामगीरीनो संतोष माने छे। परंतु एज रात्रि कर्फ्यूना समयमां तस्करो जाणे के बेफाम बन्या होय पोलीसने चेलेंज आपी होय तेम मकानो अने दुकानोना ताळा तोड़ी बिंदास चोरी ने अंजाम आपी गायब पण थई जाय छे। वडोदरामां पण हवे आ घटनाओ सामान्य बनी छे। गत रात्रिना समयमां कर्फ्यूना समये ज रावपुरा विस्तारमां 6 जेटला फर्निचर स्पोर्ट्स अने शोरूमना ताळा तूट्या हता। केटलाक स्थळોએ કશું ન મળતા તસ્કરોને ફેરો માથે પડ્યો તો કેટલાક સ્થળે તેઓ ફાવી ગયા। જો કે તસ્કરોની કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત એ છે કે રાવપુરા પોલીસ મથકથી 500 મીટર જ દૂર 6 દુકાનના તાળા રાત્રિ કર્ફ્યુમાં તોડી તસ્કરો પણ પોલીસને પડકાર આપી રહ્યા છે। રેમન્ડનો સ્ટોર છે, સવારે આવતા ખબર પડી કે શટર થોડું અત્યારે થયેલું છે વચ્ચેથી, એટલે અમે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કર્યું, એ લોકો આવ્યા, અમે ખોલ્યું, ચેક કરતાં માલુમ પડ્યું કે કેશ કાઉન્ટર નીચેનું ખોલેલું છે, પણ કેશ કાઉન્ટરમાંથી કંઈ ગયું નથી, માત્ર 1500-2000 રૂપિયા જેવું નુકસાન થયું છે। સીસીટીવી હવે ચેક કરશે, એનો કોઈ અંદાજ નથી, કારણ કે અમે સવારે આવ્યા ત્યારે અમને ખબર પડી, અને આવ્યા પછી ખબર પડી કે આ રોડ પર લગભગ 5-7 દુકાનોના શટર એવા હાલત, હા પોલીસે બોલાવી લીધી છે, હવે વિધિવત કામ કરશે એ લોકો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।